કર્મચારીઓએ જ સરકાર સામે મોરચો માંડ્યો છે. લાંબા સમયથી પડતર પ્રશ્નનો ઉકેલ ન આવતા સરકારી કર્મચારીઓમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. સરકારી કર્મચારીઓમાં મહેસૂલ, શિક્ષકો અને તલાટીઓએ સરકાર સામે રીતસરનું રણશીંગું ફૂંક્યું છે. ઈટાસ એપ્લિકેશનથી હાજરી પૂરવા સામે કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે અને તેથી આજથી રેવન્યુ, તલાટી, મહેસૂલની કામગીરી નહીં સંભાળે. આ સાથે જ કર્મચારીઓ ખેડૂતની ઓનલાઈન અરજી સ્વીકારવા સિવાયની તમામ કામગીરીથી અળગા રહેશે. કર્મચારીઓનું કહેવું છે કે ઓનલાઈન હાજરીની સિસ્ટમથી તેઓને સમસ્યા નડી રહી છે. સરકારમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી તેમ છતાં કોઈ ઉકેલ નથી આવી શક્યો. આજથી તેઓ સરકાર સામે બાયો ચડાવી રહ્યા છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નિર્મલ. નિર્મલ, ખાસ તો અલગ અલગ સમસ્યાઓ ચોક્કસ છે, પરંતુ જે ડિજિટલ એટેન્ડન્સ પૂરવાનો જે મુદ્દો છે તે સૌથી મોટો બનીને સામે આવી રહ્યો છે, તેનો ચોક્કસ વિરોધ છે. ડિજિટલ અટેન્ડન્સનો એક વખત નહીં પરંતુ અનેક વખત વિરોધ થયો છે. છેલ્લા એક મહિનાથી ડિજિટલાઇઝ જે અટેન્ડન્સ સિસ્ટમ કરવામાં આવી છે તેને લઈને તલાટીઓ દ્વારા, જે મહેસૂલ વિભાગના તલાટીઓ છે તેના દ્વારા અવારનવાર વિરોધ કરવામાં આવ્યો છે. એક તબક્કો એવો હતો કે ગત સપ્તાહે ગાંધીનગરના અડાલજ ખાતે તેમણે મીટિંગ ભરી અને બાયો ચડાવવાનું, સરકાર સામે બાયો ચડાવવાનું નક્કી કર્યું હતું અને એ જે રીતે નક્કી કર્યું હતું તે પ્રમાણે આજથી જ સરકાર સામે તેમણે બાયો ચડાવી છે. રેવન્યુ વિભાગની જે તમામ કામગીરીઓ છે તે તમામ કામગીરીથી અળગા રહી અને જે ડિજિટલાઇઝ અટેન્ડન્સ સિસ્ટમ છે તેનો વિરોધ કરવાનો તેમણે નક્કી કર્યું છે. તેઓ પોતાના કામ પર તો આવશે, પોતાના ફરજ સ્થળ પર તો આવશે, પરંતુ જે અલગ અલગ તબક્કામાં 18 જેટલા જે મહેસૂલ વિભાગના કામો થાય છે તે કામો નહીં કરી અને સરકારી પ્રક્રિયા છે તેનો વિરોધ કરવાના છે. જો કે મહત્વની વાત છે કે સરકારે જે રીતે રાહત પેકેજ જાહેર કર્યું છે ખેડૂતો માટે, તે પ્રકારની અરજી મંગાવવાની પણ સરકારે નોટિફિકેશન ઇસ્યુ કર્યું છે. ત્યારે ખેડૂતોને લઈને જે પાક નુકસાન છે તેને લઈને કોઈ પણ પ્રકારની અરજી આવશે તો તે તમામ કામગીરી કરવા માટે રેવન્યુ વિભાગના જે તલાટીઓ છે તે કટિબદ્ધ બન્યા છે. જે રીતે મારે તલાટી એસોસિએશનના પ્રમુખ સાથે વાત થઈ, તેમનું કહેવું છે કે ખોટા મેસેજ ફેલાવી અને એસોસિએશનને બદનામ કરવાનું આ કાવતરું છે અને તે કાવતરાને આધીન જ ખોટા મેસેજ ફેલાવી રહ્યા છે. પરંતુ ખેડૂતો લક્ષી જે કામગીરી છે તે તમામ કામગીરી તેઓ કરવા માટે તત્પર છે. ઈટાસ એપ્લિકેશન છે અને તેનો વિરોધ કરી રહ્યા છે આ રેવન્યુ વિભાગના તલાટીઓ. કેમ કે તલાટીઓ પોતાની કામ પર તો જાય છે પરંતુ જે હાજરી પૂરવાની પદ્ધતિ છે તેમાં નેટવર્ક એરર આવે છે, ટેકનિકલ એરર આવે છે, તેના કારણે તેમની હાજરી યોગ્ય રીતે પૂરાતી નથી. આ બાબતનો તેઓ વિરોધ કરી રહ્યા છે અને એ વિરોધના પગલે જ આજથી સરકારી કામગીરીનો તેમણે બહિષ્કાર કરવાનો નિર્ધાર કર્યો. ધન્યવાદ નિર્મલ, તમામ જાણકારી બદલ. તો જે ખેડૂતોની એપ્લિકેશનની જે કામગીરી છે તે ચોક્કસ સંભાળશે, પરંતુ અન્ય જે કામો છે તેનાથી આજથી જ આ કર્મચારીઓ અળગા રહેવાની શરૂઆત કરશે.